નમસ્તે વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ આપણે વર્ગમૂળના નિત્ય ઉપયોગ કરીને સાદુરૂપ અને સરવાળા બાદ બાકીના દાખલા જોઈશું તો જો અહીં આ રીતે કેટલીક કેટલાક દાખલા લખ્યા છે જેના આપણે સાદુરૂપ આપીશું તો આ રીતે જ્યારે ગુણાકાર વિચારી તો શું કરશું સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં ખરું સાત અને પાંચ ત્યારબાદ આનો પહેલાં આની સાથે પછી આની સાથે સાત ગુણ્યા ત્રણ ખરું પછી આ બંનેનો ગુણાકાર લેશો પ્લસ ત્રણ ગુણ્યા પાંચ અને ત્યારબાદ આનો અને જે તે નિશાની પણ આપણે એ જ રીતે વિચારીશું ખરું તો હવે આપણે આનો સાદરૂપ આપીએ તો શું બનશે સાત પંચા પાંત્રીસ ઓછા સાત્તરી એકવીસ વત્તા વર્ગમાં પંદર અને અહીં ત્રણનો વર્ગ અથવા તો આપણે એને ત્રણ આ રીતે કહી શકીએ ખરું તો હવે ફર્ધર સાદુરૂપ શક્ય નથી તો આપણે અહીંથી અટક્યા હવે આ બીજો દાખલો જોઈએ તો જો અહીં પણ આ જ રીતે સાદુરૂપ બનશે ખરું પણ જો આ બંને સંખ્યા સરખી છે માત્ર અહીં પ્લસ માઇનસનો જ ફરક છે તો આપણે સીધે સીધું આ રીતે પણ લખી શકીએ જો તમે આ રીતે પણ ઉકેલ લેશો એક બીજા સાથે ગુણાકાર કરીને તો પણ આ જ સાદુરૂપ બનશે ખરું તો એનું એટલે કે જવાબ આઠ હવે આ દાખલો જોઈએ તો અહીં પણ એ જ રીતે બેનો વર્ગ ઓછા વર્ગ એટલે કે ચાર ઓછા ત્રણ જવાબ એક ખરું હવે આ દાખલો વિચારી તો અહીં છે છ નો વર્ક અંતિમ પદ નો વર્ક પ્લસ ટુ અને ત્યારબાદ આ રીતે ગણતરી કરીએ છીએ ખરું અને હજુ વધારે સાદું રૂપ આપીએ તો રૂટ છનો વર્ગ છ વત્તા અહીં શું થશે ટુ ઇન્ટુ રૂટ ટુ સિક્સ ઇન્ટુ થ્રી પ્લસ થ્રી ખરો તો છ ને ત્રણ નવ વત્તા ટુ રૂટ એટીન જો આમ તો આ જવાબ પણ સાચો છે પણ આપણે હજુ વધુ સાદરૂપ આપી શકીએ છીએ કેવી રીતે અહીં અવયવ પાડીએ રૂટ અઢારના તો આ રીતે આપણે લઈ શકીએ કે જેનાથી આપણને સંખ્યાનું વર્ગમૂળ મળે તો નવ દુ અઢાર ખરું તો નવ વત્તા ટુ ઇન્ટુ આ નવ એટલે કોનો વર્ક ત્રણનો વર્ક ખરો તો આપણે અહીં ત્રણ બાર લઈ ને આ રીતે રૂટ એમ પણ લખી શકીએ તો બને ખરું હવે આ દાખલો જોઈએ આજ રીતે આપણે ગણતરી કરવાની પણ અહીં વચ્ચે ઓછાની નિશાની છે તો નિત્ય સમનો ઉપયોગ કરીએ એનો વર્ગ ता आ रीते बी नो वर्ग अं ओछा टू इंटू ए इंटू बी खरु वत्ताये नी तो वत्ता निशानी हो तो ओछा अदूरूप आप शू बन से छत्रीस ओछा छु बार रूट सेवन प्लस सेवन તો છત્રીસ વત્તા સાત તેતાળીસ ખરું થર્ટી સિક્સ પ્લસ સેવન ઇક્વલ ટુ ફોર્ટી થ્રી માઇનસ આ રીતે રૂટ ટ્વેલ્વ અને સેવન તો આ તો કેવું મજાનું છે વર્ગમૂળના નિત્ય સમના ઉપયોગથી અથવા તો આપણે જે હમણાં પ્રોપર્ટીસ શીખી ગયા છે વર્ગમૂળની એના મુજબ આપણે આ રીતે સાદરો ખૂબ જ સરળતાથી આપી શકીએ છીએ તો હવે કેટલાક સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર પણ જોઈએ વર્ગમૂળના અંકો હોય એમાં એ પહેલાં ફરી એક નજર આ વર્ગમૂળના નિત્ય સંપર્ક જેના આધારે આપણે અથવા તો જેની મદદથી આપણે સાદુરૂપ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર વગેરે વિચારી શકીએ છીએ ખરું તો ફરીથી તમે આ ધ્યાનથી જોઈ જાઓ વિડીયો પોઝ કરીને અને આપણે કેટલાક સરવાળા બાદ બાકીના દાખલા જોઈએ વર્ગમૂળવાળી સંખ્યાઓના તો ચાલો સૌથી પહેલાં આપણે અહીં આ રીતે સરવાળા વિચારીએ તો જો અહીં આ રીતની રકમ આપેલી છે આપણે એનો સરવાળો અથવા તો એનું સાદરૂપ આપવું હોય તો કેવી રીતે થશે તો અહીં સરવાળો કીધો છે આ બંને અંકોનો સરવાળો તો આપણે એ રીતે રકમ લખીએ ટુ રૂટ ટુ પ્લસ આ એક રકમ અને એનો આ રીતે રૂટ ફાઇવ માઈનસ રૂટ ટુ સાથે સરવાળો લેવાનો છે ખરું હવે જો અહીં વર્ગમૂળવાળી સંખ્યાઓને વર્ગીકૃત કરીએ કે રૂટ ફાઈવવાળી સંખ્યા રૂટ ફાઈવવાળી સંખ્યા રૂટ સંખ્યા રૂટ સંખ્યા તો થ્રી રૂટ આ જોડીએ પ્લસ રૂટ ફાઈવ પ્લસ ટુ રૂટ ટુ માઇનસ રૂટ ટુ તો જો અહીં તમે આને એક્સના સંદર્ભમાં વિચારો થ્રી એક્સ પ્લસ એક્સ એ રીતે વિચારો તો શું થશે ફોર એક્સ ખરું એ જ રીતે અહીં ફોર રૂટ ફાઇવ કેવી રીતે આ રૂટ ફાઇવને સામાન્ય લઈ અને સરવાળો કરીએ તો શું થશે ત્રણ વત્તા એક ખરું ત્રણ એક્સ વત્તા એક એક્સ એટલે ચાર એક્સ તો એ રીતે ચાર રૂટ ફાઇવ અને અહીં રૂટ ટુવાળી સંખ્યાનું સાદુ રૂપ આપવું હોય તો ટુ રૂટ ટુ માઇનસ રૂટ ટુ એટલે કે વન ખરું તો આ રીતનું સાદુ રૂપ બનશે હવે આ એક બાદ બાકીનો દાખલો જોઈએ પછી ફરીથી સરવાળો અને બાદબાકી લઈશું તો અહીં શું કીધું છે ફાઇવ રૂટ ફાઇવ માઇનસ ટુ રૂટ થ્રીમાંથી માંથી આ રકમને બાદ કરવાની છે તો ફરીથી અહીં સાદુ રૂપની રીતે લખીએ ફાઇવ રૂટ ફાઇવ માઇનસ ટુ રૂટ થ્રી ઓછા થ્રી રૂટ ફાઇવ પ્લસ રૂટ થ્રી તો જો ફાઈવ વાળી સંખ્યા જોડે લખીએ સાદરૂપ આપીએ તો થ્રી રૂટ ફાઈવ ઓછા થ્રી રૂટ ફાઈવ ખરું અહીં બંનેની સાથે ઓછાની નિશાની આવશે જ્યારે આપણે આ કોષ જોડીશું ત્યારે અને આ કૌંસ છોડીને અહીં ટુ રૂટ થ્રી એઝ ઇટ ઇઝ રહેશે હવે ફરીથી આ કૌંસ છોડીએ તો માઇનસ રૂટ થ્રી આપણે કંસ છોડીને રૂટ થ્રી અને રૂટ વાળા પદોને એક સાથે લીધા પણ ખાસ ધ્યાન આ નિશાનીનું રાખવાનું જેથી આપણે સરવાળા બાદ બાકીમાં ભૂલ ના થાય ખરું તો ફાઇવ રૂટ ફાઈવ માઇનસ થ્રી રૂટ ફાઈવ અહીં જો હું રૂટ ફાઈવ આ રીતે કોમન લઉં તો શું વધશે અંદર કૌશમાં પાંચ ઓછા ત્રણ અને રૂટ થ્રી કોમન લઈએ અથવા તો માઇનસ રૂટ થ્રી કોમન લઈએ અહીં બંનેમાં માઇનસ છે તો આપણે લઈ શકીએ છીએ તો અંદર શું રહેશે કૌશમાં ટુ પ્લસ વન ખરું તો પાંચ ઓછા ત્રણ એટલે ટુ રૂટ અને માઇનસ અહીં થ્રી રૂટ થ્રી એ રીતે જવાબ બનશે ખરું તો હવે આપણે બીજો આ દાખલો સરવાળાનો જોઈએ વિડીયો પોઝ કરીને તમે જાતે ગણતરી કરીને પછી પણ આન્સર ચેક કરી શકો છો કારણ કે આ ઘણું સરળ છે જ્યારે આપણને ખબર છે કે કેવી રીતે આપણે સાદા સરવાળાની જેમ જ વિચારીએ છીએ અહીં રૂટ સેવનવાળી સંખ્યાને આપણે સાથે વિચારીશું અને એનું રૂપ આપીશું ખરું ઉન્ટમાં લખીએ જેથી નિશાનીમાં ભૂલ ના પડે તો ટુ પ્લસ ટુ રૂટ સેવન પ્લસ થ્રી માઈનસ ટુ રૂટ સેવન હવે રૂટ સેવનવાળી સંખ્યા સાથે લખીએ તો જો ટુ રૂટ સેવન માઇનસ ટુ રૂટ સેવન અથવા તો સીધે સીધું આપણે અહીં છેદ લઈ શકતા હતા પ્લસ ટુ પ્લસ થ્રી તો શું જવાબ બનશે અહીં 5 ખરું હવે આ દાખલો વિચારીએ તો જો ટુ માઇનસ થ્રી રૂટ થ્રીમાંથી ફોર માઇનસ થ્રી રૂટ થ્રી બાદ કરવાના છે તો ટુ માઇનસ થ્રી રૂટ થ્રી લખીએ અને હવે અહીં કંસ છોડીએ તો ફોર પ્લસ ઓછા ઓછા વત્તા થ્રી રૂટ થ્રી અને હવે રૂટ થ્રી રૂટ વાળી સંખ્યા સાથે લખીએ પણ અહીં જો સીધે સીધો છેદ ઉડાડી શકીએ છીએ આ માઇનસ થ્રી રૂટ થ્રી પ્લસ થ્રી રૂટ થ્રી ખરું તો આ બંને કેન્સલ અને ટુ માઇનસ ફોર તો સાદું રૂપ શું બનશે આનું રૂટ ટુ ખરું તો આ તો કેવું મજાનું છે તો ચાલો આપણે હજુ કેટલાક ગુણાકાર ભાગાકારના દાખલા વિચારીએ તો જો આ રીતે કેટલીક ગુણાકાર અને ભાગાકાર કરવાની રકમ મેં અહીં વિચારી છે તમે પણ જાતે અહીં ગણતરી કરવાનો પહેલાં પ્રયાસ કરો આવતા વિડીયોમાં આપણે આ બધી સંખ્યાઓનો આ રકમનો ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે થાય છે તે જોઈશું ત્યાં સુધી તમે જાતે એનો ઉકેલ મેળવી લો કારણ કે આ ઘણું સહેલું છે આપણે જે રીતે હમણાં સાદુરૂપ આપ્યું એ જ પદ્ધતિ અહીં વર્ગમૂળના નિત્યસમનો ઉપયોગ કરીને કરવાની છે ભલે ત્યારે આવજો